વેલકમ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે આપણે જોઈએ વિજ્ઞાન. વિજ્ઞાન વિષય છે આપણો એ વનસ્પતિમાં પોષણ, ધોરણ 7 નું. હવે આપણે આગળનું ધોરણ છે તો આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે શું શીખી ગયા, તો કે ભાઈ સજીવો છે તો કે સજીવો ખોરાક છે, દરેકે દરેક સજીવ છે તો કે દરેકે દરેક સજીવને ખોરાક છે, ખોરાકની જરૂર પડે. પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય, કીટક હોય, કોઈ પણ હોય, પણ એક ખોરાક છે, એક ખોરાક જે સજીવ મેળવે તો એ ખોરાકમાંથી એને શું શું પ્રાપ્ત થાય, તો કે ખોરાક બને તો એમાં ચરબી હોય, કાર્બોહાઇડ્રેટ હોય, પ્રોટીન હોય, બરાબર, એક અને વિટામિન્સ અને ખનિજ તત્વો જો પૂરતા પ્રમાણમાં હોય તો તેને જ આપણે પોષક ઘટકો અથવા પોષક તત્વો કહી શકીએ. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે ભાઈ દૂધ છે, તો કે ભાઈ દૂધ છે, દૂધને સંતુલિત આહાર કહેવામાં આવે. શા માટે? કે દૂધમાં માત્ર ને માત્ર વિટામિન સી છે, વિટામિન સી નથી હોતો, બાકી બધા વિટામિન છે એ દૂધમાં હોય. તો એવી રીતના કે પોષક તત્વો છે તો પોષક તત્વોમાં સજીવો જે ખોરાક લે તો એ દરેકે દરેક ખોરાકમાં એને પ્રોટીન મળવું જોઈએ, કાર્બોહાઇડ્રેટ, ચરબી, બરાબર, વિટામિન્સ છે, એ ખનિજ તત્વો છે એ હોવા જોઈએ, તો એને આપણે પોષક તત્વો કહી શકીએ. હવે આપણે બધાને ખબર છે કે વનસ્પતિ છે તો વનસ્પતિ એ પોતાની રીતે છે ખોરાક બનાવે છે, એને બીજા ઉપર આધાર રાખવો પડતો નથી. પણ એની તુલનામાં બીજા પ્રાણીઓની સાથે તુલના કરીએ તો ભાઈ બીજા પ્રાણીઓ છે તો એને ખોરાક મેળવવા માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે. વનસ્પતિ છે તો એ વનસ્પતિ પોતાની જાતે એ છે ખોરાક, છે ખોરાક મેળવે છે. જ્યારે અન્ય સજીવો છે તો અન્ય સજીવોને એ ખોરાક મેળવવા માટે બીજા ઉપર આધાર રાખવો જોઈએ. એમાં આપણે જોઈએ તો ભાઈ વનસ્પતિ છે તો વનસ્પતિ કેવી રીતના પોષણ છે, કેવી રીતના પોષણ મેળવે, તો કે ભાઈ પોષણ એટલે શું, પોષણ છે તો પોષણ એટલે શું, પોષણ કોને કહેવાય, તો એ પોષણની વ્યાખ્યા લખવા માટે શું કીધું કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા ઉપયોગ લેવાની ક્રિયાને પોષણ કહે છે. કે સજીવો દ્વારા ખોરાક છે, ખોરાકને ગ્રહણ કરવો, કોઈ પણ સજીવ છે તો કોઈ પણ સજીવ છે તો એ ખોરાકને ગ્રહણ કઈ રીતના કરે છે, તો એને પ્રોટીન મળવું જોઈએ, ચરબી મળવી જોઈએ, કાર્બોહાઇડ્રેટ પદાર્થ છે એ, વિટામિન્સ છે તો વિટામિન્સ, બરાબર, તો એ બધું એને મળવું જોઈએ અને એ ગ્રહણ કરી અને એનો ઉપયોગ છે, એનો ઉપયોગ કેવી રીતના કરે એને પોષણ કહેવામાં આવે. હવે એ વનસ્પતિ છે તો વનસ્પતિ પોતાની રીતે છે, પોતાની રીતે એ ખોરાક છે, ખોરાકને બનાવે પણ છે અને પોતાની રીતે જે પોષણ મેળવે છે. એટલે કે વનસ્પતિ છે તો વનસ્પતિમાં એ પોષણ છે, એ પોષણના બે પ્રકાર આપણે જોવા મળે. તો કે દરેકે દરેક વનસ્પતિ છે એની બંધારણ કેવી રીતનું છે, એની વૃદ્ધિ કઈ રીતનું થાય, એ એવું ખોરાક છે તો એ ખોરાકનો કેવી રીતના ઉપયોગ કરે, એ બધા ઉપર વનસ્પતિ છે એ નિર્ભર રાખે. તો એ વનસ્પતિમાં પોષણ મેળવવાના છે બે પ્રકાર છે. ક્યાં બે પ્રકાર છે, તો કે ભાઈ એક તો પહેલો પ્રકાર છે સ્વાવલંબી, સ્વાવલંબી પોષણ, સ્વ એટલે પોતે, પોતાનો પર આધાર રાખે, એનો સાદો અને સિમ્પલ અર્થ એવો છે. હવે શું છે ભાઈ, તો કે સ્વાવલંબી પોષણ કોને કહેવાય, તો કે શું કીધું કે સ્વાવલંબી પોષણ એટલે કે સજીવો સરળ પદાર્થોમાંથી જાતે ખોરાક બનાવે એને સ્વાવલંબી પોષણ કહે છે. તો કે જે સજીવો છે એ પોતાની રીતે, એને બીજા ઉપર આધાર રાખવો પડતો નથી, તે પોતાની રીતે છે, એ પોતાની રીતે એ ખોરાક બનાવે એને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે. હવે એ સ્વાવલંબન છે, વનસ્પતિ છે એ પોતે સ્વાવલંબી છે, એને બીજા પાસે આધાર રાખવાની જરૂરિયાત નથી, કેમ કે પોતાની રીતે છે, એ પોતાની રીતે ખોરાકનું નિર્માણ કરે છે. બીજો પ્રકાર છે પરાવલંબી પોષણ, પરાવલંબી એટલે કે બીજું, પર એટલે બીજું, ને લંબી એટલે આધાર રાખવો, એટલે બીજા ઉપર આધાર રાખવો, એટલે સાદો અને ચોપડ મીની એ રીતનું. તો શું કીધું વ્યાખ્યા, કે પ્રાણીઓ અને બીજા સજીવો ખોરાક વનસ્પતિમાંથી મેળવે છે, કે પ્રાણીઓ છે બરાબર ને, કે કોઈ પણ પ્રકારના બીજા બીજા
સજીવો લઈ લો એક્ઝામ્પલ તરીકે બસ એને ખોરાક મેળવવા માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે અને જો બીજા ઉપર આધાર ન રાખે તો એ ખોરાક છે એ ખોરાક એ પોતે મેળવી શકતો નથી દાખલા તરીકે મનુષ્ય છે ને મનુષ્યનો આપણે એક્ઝામ્પલ લઈએ આપણો એક્ઝામ્પલ લઈએ તો આપણે ભાઈ વનસ્પતિ છે વનસ્પતિ ઉપર આપણે આધાર રાખવો પડે છે તો એમાંથી આપણે ખોરાક છે ખોરાક આપણે ગ્રહણ કરી શકીએ ને આપણે વનસ્પતિ ઉપર જો આધાર ન રાખવામાં આવે તો આપણે ખોરાક છે ખોરાકને મેળવી શકતો નથી અને કહેવાનો મીનિંગ એ છે કે વનસ્પતિ છે કે વનસ્પતિ એ એને બીજા ઉપર આધાર નથી રાખવો એટલે કે વનસ્પતિ છે એ સ્વાવલંબી છે અને મનુષ્ય છે કે બીજા કોઈ સજીવો છે તો એ બીજા સજીવો છે એ કેવા છે તો કે પરાવલંબી છે એટલે કે અન્ય ઉપર આધાર એને રાખવો પડે છે તો આપણને પ્રશ્ન એ થાય આપણે પ્રશ્ન શું થાય તો કે વનસ્પતિ છે પોતાનો ખોરાક છે પોતાનો ખોરાક કેવી રીતના બનાવે તો વનસ્પતિમાં એવું શું છે તે કે પોતાની રીતે છે ખોરાક બનાવે એવું કારખાનું આવેલું છે વનસ્પતિમાં તો આપણે પ્રશ્ન ઘણા બધા મગજમાં આપણા પ્રશ્ન છે પ્રશ્ન થાય ભાઈ વનસ્પતિ છે તો વનસ્પતિ માંથી ખોરાક છે ખોરાક ક્યાં બને તો વનસ્પતિ એનું કારખાનું છે તો વનસ્પતિ છે એની એની વૃદ્ધિ છે એ વૃદ્ધિ ક્યાં ભાગમાં થાય આવા ઘણા બધા પ્રશ્નો છે આપણા મગજની અંદર એ બધાય ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન છે એ આપણે કહીએ તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે તો ભાઈ વનસ્પતિ છે એ ખોરાક કેવી રીતે બનાવે અને વનસ્પતિના ક્યાં ભાગમાં એનો ખોરાક બનાવવાનું કારખાનું છે તો એના માટે આપણે થિયરી સમજવી પડે કઈ થિયરી તો આ થિયરી આપણે સમજવી પડે શું કઈ તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા તો ભાઈ વનસ્પતિ છે તો વનસ્પતિ ખોરાક છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે તો આપણે બધાને ખબર છે શું તો ભાઈ વનસ્પતિનું કારખાનું વનસ્પતિમાં એવું કયું અંગ છે કે એનું કારખાનું કહેવામાં આવે ખોરાકનું કારખાનું છે તો કે પાન પાન પાંદડા એ વનસ્પતિના ખોરાક બનાવવાનું કારખાનું છે તો એ વનસ્પતિ એમાંથી એ ખોરાક છે ખોરાકને બનાવે છે અને એ ખોરાક બની ગયા બાદ એ ખોરાક છે બની ગયા બાદ એ વનસ્પતિના દરેકે દરેક ભાગમાંથી ખોરાક છે એ ખોરાકને એકત્રિત કરવામાં આવે છે આપણે જોઈએ આપણે વૃક્ષ વાવ્યું હોય તો આપણે વૃક્ષ જે વાવેલું છે તો કે વૃક્ષને આપણે જે મૂળ છે એ વૃક્ષના મૂળને આપણે ફાડી નાખીએ છીએ કે ઉપરનો જે વધેલો ભાગ છે જેની શાખાઓ છે એ શાખાઓને આપણે પાણી પીવડાવતા નથી આપણે શાખાઓ છે તો શાખાઓને આપણે પાણી પીવડાવતા નથી પાણી કોને પીવડાવે આપણે મૂળને પીવડાવે એ મૂળ છે પ્રકાંડ છે ડાળીઓ છે ફળ છે ફૂલ છે એ વનસ્પતિના ભાગો છે તો એ વનસ્પતિના જે ભાગો છે તો એ વનસ્પતિના ભાગોમાંથી જે પર્ણ છે એ પર્ણને એનું ખોરાક બનાવવાનું રસોડું કહેવામાં આવે છે કે વનસ્પતિનો દરેકે દરેક ભાગ છે એ ખોરાક બનાવી શકતો નથી માત્ર એ માત્ર પર્ણ છે પર્ણ જ ખોરાક બનાવી શકે છે તો આપણે જોઈએ તો આપણે ઘણી વખત પાંદડું લઈ અને આપણે એનું અવલોકન કરીએ ઓબ્ઝર્વેશન કરીએ તો શું આપણને જોવા મળે તો કે પર્ણ પર પણ નાના નાના છિદ્રો છે નાના નાના છિદ્રો આપણને જોવા મળતા હોય છે કે જે રીતે આપણે આપણે જે શરીર છે તો આપણા શરીરમાં જે વધારાની જે ગરમી છે એ વધારાની ગરમી પર આપણા શરીરની અંદર જે છિદ્ર આવેલા છે છિદ્ર દ્વારા બહાર આપણે જે શરીરની જે ચામડી છે એ ચામડીમાં જે નાના નાના છિદ્રો છે જ્યાંથી વાળ ઉગેલા છે ત્યાંથી એ વધારાની ગરમી છે એ ગરમી માણસ છે આપણું શરીર છે એને બહાર કાઢે છે એ રીતના વનસ્પતિ છે તો વનસ્પતિમાં પણ નાના નાના છિદ્રો છે એ આવેલા હોય છે એ નાના નાના જે છિદ્રો છે એને શું કહેવામાં આવે પર્ણરંધ્ર આ પર્ણરંધ્ર એટલે શું તો કે વનસ્પતિમાં આવેલા નાના નાના છિદ્રો છે તો નાના નાના છિદ્રોને પર્ણરંધ્ર કહેવામાં આવે છે આ પર્ણરંધ્રનું કાર્ય શું છે તો કે પર્ણરંધ્રનું કાર્ય એ છે કે જે વધારાની ગરમી છે એને આવતો પડે બહાર કાઢવી એ એટલે એનું કાર્ય પર્ણરંધ્ર હવે વનસ્પતિ છે તો કે વનસ્પતિ છે તો વૃક્ષ સૂઈ ગયું તો વૃક્ષમાં જે આપણે મૂળને જે પાણી નાખીએ તો એ મૂળને જે પાણી નાખવામાં આવ્યું એ પાણીનું શોષણ થાય મૂળમાં જે પાણી નાખવામાં આવ્યું એનું શોષણ થાય તો એના શોષણ માટેની એ વનસ્પતિમાં જળ પાણીની આવેલું
આવેલી હોય છે. વનસ્પતિની અંદર જળ પાણી આવેલું હોય છે અને આ જે જળ પાણી છે એ વૃક્ષની તમામે તમામ શાખાઓ સાથે સંકળાયેલી હોય છે. એટલે કે જ્યારે આપણે પાણી નાખવામાં આવે છે ત્યારે એક પાણી મેળવવા માટે જળ પાણી છે એ જળ પાણીની દરેક વનસ્પતિના દરેકે દરેક ભાગ સુધી એક પાણી છે, અન્ય ક્ષારો છે અને ખનિજ તત્વો છે એનું પણ વહન કરે છે. એ પ્રકરણ સુધી, પર્ણ સુધી, ફળ સુધી એનું વહન છે આ જળવાહી કરે છે. અને એ જળવાહી છે તો એને હિસાબે જ એ વનસ્પતિ છે. વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ માત્ર ને માત્ર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિ કરે એ શક્ય નથી. તો એને શક્ય માટે શું છે? તો જે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે જે પાણી છે, પાણી જરૂરિયાત છે. પાણી બીજું તો કે પાણી હોવું જોઈએ, સૂર્યપ્રકાશ મળવો જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ મળવું જોઈએ, તો જે સૂર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ શક્ય બને. બાકી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ શક્ય બનતી નથી. તો એના માટે શું જરૂરી છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ ક્રિયા માટે જરૂરી શું છે? તો કે એક તો પાણી મળવું જોઈએ, પછી CO2 મળવું જોઈએ, સૂર્યપ્રકાશ મળવો જોઈએ. સૂર્યપ્રકાશ છે, પાણી છે, બરાબર ને, કાર્બન ડાયોક્સાઇડ છે, એ મળવું જોઈએ. તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ ક્રિયા શક્ય બને. બાકી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શક્ય બનતી નથી. હવે આપણે જોઈએ તો કે આપણે દરેકે દરેક છે તો કે દરેકે આપણે વનસ્પતિના પાન જોયા આવશે, બરાબર, બધાએ જોયા જ છે. આપણે પ્રશ્ન થાય કે વનસ્પતિના પાન છે એ લીલા રંગના હોય, બરાબર ને, વનસ્પતિના પાન છે, પાન લીલા રંગના હોય. હવે ઘણી બધી વનસ્પતિ છે એનું પાનનું આપણે અવલોકન કરીએ, બરાબર, તો એ લીલા રંગના જોવા મળે. તો વનસ્પતિના પાન છે લીલા રંગના છે, ભાઈ શા માટે લીલા રંગના છે? તો કે વનસ્પતિના પર્ણ છે, પર્ણની અંદર એની અંદર લીલું રંજક દ્રવ્ય આવેલું હોય જેને હરિત દ્રવ્ય કહેવામાં આવે. આ હરિત દ્રવ્ય છે એની હિસાબે જ વનસ્પતિના પર્ણ છે. તો વનસ્પતિના પર્ણનો રંગ આપણને લીલો જોવા મળે. આપણે બીજી કોઈ પણ વનસ્પતિ જોઈએ, બરાબર, તો જ્યારે વનસ્પતિનું પર્ણ છે એ સુકાઈ જશે ત્યારે એનો રંગ કેવો થઈ જશે? પીળો. એ પીળો થઈ કરે એનો મતલબ એ કે શું એમાં હરિત દ્રવ્ય નથી? તો ના, એમાં પણ છે. પણ તો એ હરિત દ્રવ્યની ક્રિયા છે, ક્રિયા ક્યારે શક્ય બને? કે જ્યારે એને સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશ મળે ત્યારે હરિત દ્રવ્ય છે. હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની ક્રિયા સાથે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, ક્રિયા શક્ય બને. અને જો જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શક્ય ન બને ત્યાં સુધી વનસ્પતિ પોતાનો ખોરાક છે જાતે બનાવી શકતો નથી. અને વનસ્પતિને જો ખોરાક બનાવવો હોય તો એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે ક્રિયા કરવી પડે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન કરે તો વનસ્પતિ પણ પોતાનો ખોરાક બનાવી શકતો નથી. એવું પૃથ્વી પર એવું કોઈ નહીં હોય કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વગર ખોરાક છે ખોરાક બનાવી શકે. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોને કહેવાય? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં કે વનસ્પતિ જે પોતાનો ખોરાક છે ખોરાક તૈયાર કરે એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે છે. અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક છે પોતાનો ખોરાક બનાવે. એવું નથી કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વગર પણ ખોરાક બનાવી શકે, ના, એવું શક્ય નથી. કે પૃથ્વી પર વસતી કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ પૃથ્વી પર વસતા તમામે તમામ લોકો છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે જ ખોરાક છે ખોરાક બનાવી શકે. અને જો પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરી હોય તો ખોરાક છે ખોરાક બનતો નથી. અને ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણ છે એની ક્રિયા છે એની ક્રિયા એ ખૂબ જ જરૂરી છે.